यूनिट फोर आपने जो किया था बराबर से एमा वॉच योर वॉच पेज नंबर 36 ऊपर आपने जो तो एक्टिविटीज 1 जे पोएम टाइप आपने लिखी है बराबर से क्या बात आपने जे टेबल्स तो छे ये जो तो एक्टिविटीज 2 मां द स्पेरोस में कहने के जे चक्री नो डिस्को एमा जे घड़ियाल आपने जो कही छे टावर मां बराबर सिटी बच्चों वर्ष ए टाटा एनिमेशन प्रोडक्शन से सुन चर्चा ने वो हो इधर से आपने चर्चा करी हती तथा स्कैरिको लखा गया हता बराबर छे क्या बात एक्टिविटीज से 3 छे ये हम तुमने लखाऊ छु तुमने लखी नाखो पेज नंबर 38 ऊपर बराबर छे जोड़का जोड़वाना छे एक्टिविटीज 3 ओके ए और बी छे शॉर्ट नेम એટલે કે જે નાનો માર્કો છે એ આપણે ત્રણ કાટાની વાત કરી હતી બરોબર છે घड़ियाल के रीते बनावी
एमा दीकरी एटले के खुशी अने भारतीबेन छे एनो संवाद आपेलो छे। तो हवे तमे चोपड़ी में ध्यान आपशो। खुशी सेज मम्मी आई वोट टू मेक ए क्लॉक। विद्यार्थी मित्रों आ तमारे थई गयो छे। फंक्शन जे जरूरी छे ई गयो छे ए हुं લખીશ। એ તમારે ત્રણ વખત લખવાના છે, બરોબર છે? જરૂર પડવી, બરોબર છે? કે એ બનાવવા માટે કઈ વસ્તુની જરૂર પડશે? ભારતીબેન છે, વી નીડ એ કાર્ડ શીટ એન્ડ સીઝર, એટલે કે આપણને તો પહેલા કહું કાર્ડ શીટ એટલે કે જે ઝાડુ ટૂંકું આવે એ, બરોબર? કાર્ડ એટલે કે ટૂંકું કહીશું કે પછી સીઝર એટલે કાતર। We can use the cover of an old notebook। એટલે કે કદાચ એ જાડુપુટુ ના હોય તો પણ આપણે જે નોટનું જાડુપુટુ હોય છે એ પણ ચાલે। ખુશી છે, હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ, અહીંયા નોટબુકનું જે પુટુ છે એ પણ છે અને કાતર પણ છે। આઈ લાઈક એ સ્ક્વેર ફેસ ક્લોક। સ્ક્વેર એટલે કે ચોરસ, એટલે કે હું ચોરસ આકારમાં ચોરસ રાખો છો। વિદ્યાર્થી મિત્રો તમે પણ ફ્રી થાવ એટલે આપણે પણ આ પ્રોજેક્ટ તમે ઘરે બનાવી શકો છો, બરોબર છે? અને જ્યારે તમે સ્વાપોથી અહીંયા સહી કરાવવા લાવો ત્યારે તમારી એ ઘડિયાળ પણ બનાવેલી જોડે લેતા આવજો। હવે આગળ ભારતીબેન સેઝ ફાઇન ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ યુઝ એ સ્કેલ। એટલે પછી ભારતીબેને કીધું સરસ, હવે આપણે આને જે શું છે પૂઠું જે છે એને ચોરસ આકારમાં કાપવાનું છે ફૂટપટ્ટીની મદદથી, સ્કેલ એટલે, બરોબર છે? ખુશી છે, ઓકે મોમ, 15 સેન્ટીમીટર ફોર ઇચ અધર, એટલે કે બધી બાજુથી 15 સેન્ટીમીટર સરખું લેશું ત્યારે એ ચોરસ બનશે। ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન, સરસ, નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ એ પેન્સિલ। સરસ, તો હવે આપણે નક્કી કર્યા મુજબ કે એનાથી આપણે સેન્ટીમીટર નક્કી કર્યા છે એવી રીતે પેન્સિલની મદદથી પોઈન્ટ કરી એને આપણે કાપી લઈશું। ખુશી છે, ઓકે, બટ વોટ એબાઉટ ધ એન્ડ્સ? ખુશીએ પછી કહ્યું, ઓકે બરોબર છે, પણ ઘડિયાળના કાંટા બનાવવા માટે આપણે શું લઈશું? હેન્ડ્સ એટલે અહીંયા ઘડિયાળના કાંટાનો ઉપયોગ કરવાનો છે, બરોબર છે? ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર, એટલે કે કોઈ પણ નકામી વસ્તુ, વેસ્ટ એટલે કે નકામી। બરોબર છે, એટલે કે કોઈ પણ નકામી વસ્તુ હશે એ,
डोंट फॉरगेट वी नीड थ्री हेड्स એટલે કે તું ના ભૂલતી હોય તો આપણે ત્રણ કાંટાની જરૂર પડશે બરોબર છે ખુશી છે ઓ યસ મમ્મા આઈ નો એટલે પછી ખુશીએ શું કીધું હા મમ્મી મને ખબર છે વન મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ એ સેકન્ડ હેન્ડ એટલે આપણે જોઈએ છે કે ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે મિનિટનો કલાકનો અને ત્રીજો કયો હોય છે સેકન્ડનો બરોબર છે ભારતીબેન સેઝ ધેટ ઇઝ કરેક્ટ તેની મમ્મીએ કીધું સાચું બરોબર છે હવે આગળ ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ એટલે કે ચલો હવે એના જે કાંટા છે એ તો તૈયાર થઈ ગયા છે હવે એને પણ આપણે ટાઈમ પ્રમાણે નંબર આપી દઈશું ભારતીબેન સેઝ યસ ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર થ્રી સિક્સ નાઇન એન્ડ ટ્વેલ્વ એટલે પહેલાં તો આપણે એને કયા માર્ક્સ આપીશું જે મધ્યમાં આવે એ ઘડિયાળમાં બરોબર છે ત્રણ છ નવ અને બાર ગુડ નાવ માર્ક ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ એટલે કે સરસ હવે આ જે માર્ક છે એને નંબર પ્રમાણે આપી દઈએ બરોબર છે ખુશી સેઝ વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ એટલે પછી હવે ખુશીએ કીધું કે આપણે આજે એના ગડિયાળના ત્રણ કાંટા તો છે એ તો બનાવીએ બરોબર પણ એ આમ ફરી શકે મૂવ એટલે ટુ મૂવ એટલે એના મમ્મીએ કીધું પ્રશ્ન સારો છે યુ ગેસ ફર્સ્ટ એટલે કે તું અનુમાન લગાય કે આપણે એના માટે શું કરીશું ખુશી સેઝ એ પિન એ થોર્ન વોટ એલ્સ એટલે પછી ખુશીએ કીધું કે આપણે પિન લઈ શકીએ આપણે જે સૂકી પિન હોય છે એ બરોબર થોર્ન એટલે કે કાંટો આવશે તો બીજી કોઈ વસ્તુ સ્ક્રૂ ઓલસો એટલે કે જે સ્ક્રૂ ડ્રાઈવર આપણે સ્ક્રૂ કહીએ છીએ એ પણ લગાવી શકીએ ખુશી છે યસ એ સ્ક્રૂ ઓ વાવ માય ક્લોક ઇઝ રેડી હા આપણે એ સ્ક્રૂ પણ લગાવી શકીએ છીએ સરસ હવે મારી ઘડિયાળ મસ્ત સુશોભિત એટલે કે તૈયાર થઈ ગઈ છે ભારતીબેન છે વેલ ડન ડિયર સરસ ડિયર એટલે કે વહાલી નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ હવે તું તારી રીતે સુશોભિત તારી ઈચ્છા પ્રમાણે તું એને ડેકોરેટ એટલે કે સુશોભિત કરી શકે છે ખુશી છે યે મમ્મા હિયર ઇઝ પોએમ આઈ લર્ન એટ સ્કૂલ હા એટલે પછી ખુશી જે હતી એ એકદમ આનંદથી ઝૂમી ઉઠી અને એની સ્કૂલમાં જે કવિતા ગવડાવે છે એ ગાવા લાગી લિસન એન્ડ સિંગ વિથ મી કે તમે મારી સાથે પણ ગાઓ અને સાંભળો અને ગાઓ ધ ન્યુ કાર્ડ ક્લોક વિથ એ ફ્રેન્ડલી ફેસ મેક્સ અવર હાઉસીસ એ હેપી પ્લેસ ઇટ ટીક્સ એન્ડ ટોક્સ ટુ અસ ઓલ ડે નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે એટલે કે આ કવિતા છે એમાં જે કે ઘડિયાળ છે એમાં આપણું ટાઈમ જોવા ચાલે આ એને જે બનાવી છે ચોરસ બરોબર આખા દિવસ એનો અવાજ જે હોય છે એ ખૂબ જ આપણને આનંદ એટલે કે આપણને એકદમ ખૂબ જ એનો રણકાર સરસ લાગે છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રોજેક્ટ વર્કમાં એક ઘડિયાળ બનાવીશું એ જે તમારે ઘડિયાળ બનાવવાની છે ખુશીએ જેવી રીતે એના મમ્મીની મદદ લીધી એવી રીતે તમારે પણ બનાવવાની છે બરોબર છે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી ફાઇવ અને સ્વાપોથી જોઈશું ઓકે થેન્ક યુ